હેમુ ભાઈ નું ગીત યાદ આવ્યું અને એને પક્કા ભાઈ મને કે ઉતાર લો, મેં કે ઉતારો અને એ વખતે એને ઉતાર્યું અને એ વાયરલ છું અને આજે સોશિયલ મીડિયામાંથી મને અનેક લોકોના અભિનંદન ના ફોન આવવા મળ્યા. कई चढ़ से घटा गन गोर गगन मेघ जल वर्षाव से ते दिन लवरणी जोड़नी जय धरा सर पर धार से आभो मा जिनी जाबू के बीजनी रे हे जीरा जर मर मर से मिला गुलाबी मेरे છેલ્લા 35 વર્ષથી મારે ચાની કેન્ટિંગ છે અને 27 વર્ષથી મારે નાના મોટા કલાકારો સાથેના સંબંધો છે. મને હું નાનપણથી 5મું ધોરણ ભણતો ત્યાંથી હું ચાની કેટલીમાં જતો, પરિસ્થિતિ થોડીક નબળી હતી એ વખતે અમારે. એમ તો મને મારે 10મામાં સાયન્સની અંદર એ વખતે 99 માર્ક ગણિતમાં આવેલા, પણ છતાં મારા બાપુ કે ભણવું નથી, આપણે આપણે આપણો વારસો સંભાળવો છે અને ત્યાંથી હું ચાની કેટલીમાં ચડી ગયો. સંગીત મારું આ તપેલી છે, તપેલી ને ડોયો અને એના એને તો એના વડે હું લોકોને મનોરંજન પૂરું પાડું છું સાથે સાથે. સ્વર્ગસ્થ ઝવેરચંદભાઈ મેઘાણીએ જે છેલ્લી કડી લખી હતી અને એ વખતે એની હાથની કલમ થંભી ગઈ હતી અને આંખમાં આહુડા હતા અને રોતા રોતા એને છેલ્લી કડી લખી હતી. શું લખી હતી? શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, કૂવો એક ખોદો ને સરિતા નીકળે, જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે, છે કાલિદાસ ને ભોજના ખંડેરો જરા ખોતરો ત્યાં આખી કવિતા નીકળે, હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખાઓ કે રાવણ જેવા જ્યાંથી બીતા બીતા નીકળે, સાવ અલગ તાસીર છે આ ભૂમિની, અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. હાલ આપણે જે ગુજરાતની જે ધારા છે તેને જે ખોતરવામાં આવે તો અહીં જે છે તે રતનનો ખાણ પડેલી છે, ત્યારે હાલ આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે જેઓ છેલ્લા 3-4 દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં પરંતુ જે ઢસાના રહેવાસી છે તે કમલેશભાઈ ગઢવી છે, જેઓ પોતાની ત્યાં આવતા લોકોને જે ચાની ચુસ્કીની સાથે સાથે જે લોક સાહિત્યના અમી ઘૂંટડા પણ પાય છે. તો આવો વધુ વાત ન કરતા એમના જ હૃદયને વાચા આપીએ વાત ગુજરાતી પર. કમલેશભાઈ, છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયામાં આપ ખૂબ વાયરલ થઈ રહ્યા છો, કઈ રીતે આપ વાયરલ થયા? હમણાં 3-4 દિવસ પહેલા એક મારા મિત્ર છે રસનાલના, પક્કાભાઈ ઉર્ફે રાજા પટેલ, અને મારા ખાસ મિત્ર છે અને તે મારી ત્યાં રોજ આવે છે સવારે, પોતે હીરા ઘસે છે. એણે સવારે બરોબર વાદળછાયું વાતાવરણ હતું, જેણે જેણે વરસાદ વરસી રહ્યો હતો, પવનના સુસવાટા મારતા હતા અને એ વખતે મેં આકાશ તરફ જોયું તો મને કાળા વાદળા દેખાણા અને તરત મને સ્વર્ગસ્થ હેમુભાઈ ગઢવીનો છંદ યાદ આવ્યો. કવિ દાદબાપુની રચના, કવિ દાદબાપુએ જે શ્રદ્ધાંજલિ રૂપે હેમુભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી અને એને જે છંદ રજૂ કર્યો હતો એ છંદ મને રજૂ કર્યો, છંદ મેં રજૂ કર્યો છે. કઈ ચડશે ઘટા ગન ગોર ગગને મેઘ જળ વરસાવશે તે દિન લવરણી જોડણી જય ધરા સર પર ધારશે, ગય કાટ થાતા ગીર મોરા પિયુ ગન ને પુકારશે, ઈ વખત આ ગુજરાત ને મારો યાદ હે મુ આવશે, મારો યાદ હે મુ આવશે. હેમુભાઈ નું ગીત યાદ આવ્યું અને એને પક્કાભાઈ મને કે ઉતાર લો, મેં કે ઉતારો અને એ વખતે એને ઉતાર્યું અને એ વાયરલ છું અને આજે સોશિયલ મીડિયામાંથી મને અનેક લોકોના અભિનંદનના ફોન આવવા મળ્યા. કમલેશભાઈ, આપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છો પરંતુ આપ જે વાયરલ થઈ રહ્યા છો તે આપની કળા છે, તે આપનું લોક સાહિત્યની જે સરવાણી છે તેના લીધે વાયરલ થઈ રહ્યા છો, તો આપને આ લોક સાહિત્યનો શોખ ક્યારથી જાગ્યો ને કઈ રીતે આવ્યો? આ લોક સાહિત્યનો શોખ આજે છેલ્લા 35 વર્ષથી મારે ચાની કેન્ટિંગ છે અને 27 વર્ષથી મારે નાના મોટા કલાકારો સાથેના સંબંધો છે અને ચાની કેટલી ઉપર અવારનવાર કલાકારો આવતા અને નાના મોટા સ્ટેજ મને અત્યારે સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકાર
ટીમ્બાના વતની હાલ સુરત ભાઈશ્રી ઘનશ્યામભાઈ લખાણીનો મને સારો સપોર્ટ મળ્યો છે અને એના આધારે અમે દેશ વિદેશમાં પણ અનેક પ્રોગ્રામ કર્યા છે। કમલેશભાઈ, આપ વાત કરી રહ્યા છો કે જે રીતે આપને શોખ જાગ્યો, પરંતુ આપ ચાની રેકડી છે તે કેટલા સમયથી ચલાવો છો? મારે આ ચાની રેકડી 35મું વર્ષ ચાલે છે। હા હા, નશાની ચોકડી ઉપર 35મું વર્ષ થઈ ગયું। હા હા, તો આપ આખો દિવસ ચાની રેકડી જ ચલાવો છો? હા, આખો દિવસ, સવારે 4:30, 4:30, 4:30 વાગે ખોલું છું અને સાંજે 7 વાગે બંધ કરું છું। તો અહીં જે લોકો આવતા હોય છે તેને પણ આપ લોક સાહિત્ય સંભળાવો છો, કઈ રીતે આપ સંભળાવો? અહીંયા અવારનવાર માણસો આવે અને મારો સ્વભાવ થોડોક રમૂજી છે। હા હા, અને ઘડીક બેસે અને પછી એમ કે કવિરાજ એકાદ બે દુવા થવા જેવો કાંઈક ભજન સાંભળવું છે, પછી હું મારા સંગીત મારું આ તપેલી છે, તપેલી ને ડોયો અને એના એને તો એના વડે હું લોકોને મનોરંજન પૂરું પાડું છું સાથે સાથે। કમલેશભાઈ, આપ આપને કયા સમયથી આપને આવું શોખ જાગ્યો કે મારે ચાની કેટલી ચલાવી છે તથા સાથે સાથે આ કામ પણ કરવું છે? છેલ્લા 20-22 વર્ષથી મને શોખ જાગ્યો છે। ચાની કેટલી તો શરૂ જ છે 35 વર્ષથી, પણ લગભગ અંદાજે 25 વર્ષથી અને અહીંયા નાના મોટા કલાકારો તો આવતા હતા અને એને જોઈ અને મને થોડીક પ્રેરણા જાગી છે। આપે કહ્યું કે નાના મોટા કલાકારો જે અહીં આવે છે અને આપ આપ એને જોઈને પ્રેરણા મેળવો છો, પરંતુ આપે જે છે તે સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે અને કઈ કઈ જગ્યાએ કરીએ છે તે જણાવો। મેં સૌરાષ્ટ્ર ગુજરાતથી માંડી અને વિદેશ, બેંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપુર, દુબઈ, ત્યાં ઘનશ્યામભાઈ લખાણી સાથે ઘણા પ્રોગ્રામ કર્યા છે। હરિદ્વાર, ઋષિકેશ, કાશી વિશ્વનાથ, સિમલામાં પણ ગુજરાત સંસ્કૃતિ, મારે યુવક મહોત્સવમાં ગુજરાત ફર્સ્ટ હું દુવાસનની અંદર આવ્યો અને એ વખતના મારા માનનીય મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ બાબુ વાઘેલા અને એણે અમને આ કલા અને સાંસ્કૃતિક ના ચેરમેન ગાંધીનગર યુવક સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમને સિમલા, કુરુ, મનાલી, પંજાબ અને દિલ્હી અમને મોકલેલા એના કરશે અને ત્યાં પણ મેં પ્રોગ્રામ કરેલા। તો કમલેશભાઈ, આપ જે રીતે વાત કરો છો કે આપણે અનેક અનેક રાજ્યો સહિત અનેક વિદેશ વિદેશમાં પણ જે સ્ટેજ પ્રોગ્રામ કરી ચૂક્યા છો, પરંતુ જે આપ છે ત્યાં ચા કેમ ચાની કેબિન હજી કેમ ચલાવો છો? આ મારા વારસામાં છે। મારા બાપુજી પણ ઢસા જંકશનની અંદર છેલ્લા માનો ને 40-45 વર્ષ એને ત્યાં ધંધો કર્યો અને તે પછી મને હું નાનપણથી 5મું ધોરણ ભણતો ત્યાંથી હું ચાની કેટલીમાં જતો, પરિસ્થિતિ થોડીક નબળી હતી એ વખતે અમારે, એટલે પછી મારા બાપુએ મને ભણવાનું ભણતર મારે 3 વર્ષ મેં કોલેજના કર્યા છે, પણ પછી મને ભણવા ન દીધો એમ તો મને મારે 10મામાં સાયન્સની અંદર એ વખતે 99 માર્ક ગણિતમાં આવેલા, પણ છતાં મારા બાપુ કે ભણવું નથી આપણે, આપણે આપણો વારસો સંભાળવો છે અને ત્યાંથી હું સાની કેટલીમાં સડી ગયો। કમલેશભાઈ, જો આપને સૌથી વધુ આપ લોક સાહિત્ય જે ગાવ છો, પરંતુ આપનું જે હાલરડું છે તે સૌથી વધુ પ્રખ્યાત છે, તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે, તે અમને ગાઈને સંભળાવશો તો વધુ મજા આવશે। હાલરડું તો મારું પ્રિય છે, દુબઈમાં પણ હાલરડાએ મને સપોર્ટ આપ્યો હતો એવા ઝવેરચંદભાઈ મેઘાણી અને એની કલમે લખાયેલું હાલરડું અને સ્વર્ગસ્થ શ્રી હેમુભાઈ ગઢવીએ ગાયું હતું। તેજયા ભમાયો ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, એ જી બાલ ઉડાને મુખ જે દીતી ઉડી એની ઊંઘતી દીતી, એ શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે, સાંભળેલી બાળ રામ લખમણ ની વાત, પેટમાં પોઢીન સાંભળેલી બાળ રામ લખમણ ની વાત રે, શિવા રામ લખમણ ની વાત, એ જી માતાજી ને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી, શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાય ઝુલાવે। શિવાજી નું હાલડું તો લાંબુ છે, પણ છેલ્લી કડી સ્વર્ગસ્થ ઝવેરચંદભાઈ મેઘાણીએ જે છેલ્લી કડી લખી હતી અને એ વખતે એની હાથની કલમ થંભી ગઈ હતી અને આંખમાં આહુડા હતા અને રોતા રોતા એને છેલ્લી કડી લખી હતી, શું લખી હતી? કે જી સુઈ લે જે હે મારા કેસરી રે તારું હિંદવાનું જુએ વાટ, એ જી સુઈ લે જે મારા કેહરી રે તારું હિંદવાનું જુએ વાત રે,
તારું હી દવાનું જુવે વાટ એ જી જાગી વેલો આવ બાલુડા ટીલું માનું લોયનું લેવા જાગી વેલો આવજે વીરા માને હાથ ભેટ બંધાવા શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે વાહ કમલેશભાઈ આપે જે હાલરડું ગાયું તે મંત્ર મુગ્ધ કરી નાખે તેવું છે પરંતુ જે અહીંના લોહી જે લોકો આવતા હોય છે તેમને આપ ગાય અને વગાડીને સાથે જે લોકોને જે છે તે આપ લોક સાહિત્યની સરવાણી પીરસો છો એ કઈ રીતે પીરસો છો લોકો અહીંયા આવે છે અને એમ મોજમાં હોય તો કે ભાઈ તમે એકાદું સંભળાવો પછી હું મારા આ સુર તપેલીના તાલીમ સંભળાવું છું એ આભોમાણી જાબુ દેવી રે આભોમા જીણી જાબુ દેવી રે હે જીણા ગર મર મર સે ગુલાબી નહી રે જવા દોનો રે આભો મા જીણી જાબુ કે બીજણી રે ચાંદો ઉજો ચોકમાં ઘાયલ ચાંદો ઉજો ચોકમાં ચાંદો ઉજો ચોકમાં એ લેરીડા લેરીડા એ લેરીડા હરણું યાતમીરે વાલાર શેર માયર જાણિયા હરણું રે યાતમીરે વાલાર શેર માયર જાણિયા હે કાન તારી મરોલી મોયને ગરવો ગેલો કીધો એવા સરોવર પાણની રે મા જમરાતની ઈરે મોરલી ક્યારે વાગી ઈરે વિજોગન ક્યારે વાગી તો કમલેશભાઈ આપ જે રીતે સંગીત આપો છો અહીં જે આવતા જે લોકો છે તેને ચાની ચુસ્કીની સાથે જે લોક સંગીતના અમી ઘૂંટણા મળે છે તેથી લોકો પણ અહીં આવતા હોય છે ત્યારે લોકો આપ કઈ રીતે લોકોને ચા આપો છો કેટલામાં આપો છો એ પણ જણાવશો ચા તો અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાના ભાવ તો આસમાને પહોંચ્યા છે હા પણ મારે ખાસ કરી અને બિહારી યુપી રાજસ્થાની એના મજૂરોની ગ્રાહકી વધારે હોય છે મજૂર વર્ગની અને ગામના સ્થાનિક છે એટલે એના ભાવ અમે ફક્ત કપના 5 રૂપિયા લઈએ છીએ મજૂર વર્ગ હોય અમારા ગામના સ્થાનિક હોય એને માટે ફક્ત 5 રૂપિયામાં સાપ અને કોઈ એવા આવતા હોય એને હું એમને હોતું સાપ આવું છું પૈસા ન હોય લઈ જાઉં એમ કમલેશભાઈ આપને લોક સાહિત્યની સાથે સાથે લોક સેવાનો પણ જે શોખ છે તે જાણવા મળે છે ત્યારે આપ સ્ટેજ પર પ્રોગ્રામ કરો છો તેમાં જે ગૌ માતા માટે પ્રોગ્રામ કરો છો તેની જે વાત સાંભળવા મળે છે કે આપ 1 રૂપિયો પણ નથી લેતા એ શું સાચું છે હા ગાયોનો પ્રોગ્રામ ગમે ત્યાં હોય અને એક આપણા સીમાડાના જે શહીદો થયા છે વીર સૈનિકો તો એનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો એનો કોઈ દી 1 રૂપિયો નથી લેતો અને ગાયુનો ગૌશાળાનો પ્રોગ્રામ હોય પછી ગમે ત્યાં પ્રોગ્રામ હોય ટિકિટ ભરે હું નથી લેતો લાઇટના ગીસામાંથી 500 રૂપિયા લઈને પહેલાં હું ત્યાં આપું છું અને પછી મારો કાર્યક્રમ શરૂ કરું છું એટલે ગાયુ માટે કોઈ 1 રૂપિયો નહીં અને આવા શ્રદ્ધાંજલિના કાર્યક્રમ હોય પછી અમુક ધાર્મિક સ્થળો હોય અમારા અહીંયા બુધગર બાપુ છે મહાન સંત બુધગર બાબુ થઈ ગયા છે 3 વર્ષે જે તરવેડો થાય છે અને અત્યારે ઇતિહાસના પાના પણ છે કે અમારા બાપુનો એટલું હાસ છે અમારે હજી ઢસાની આજુબાજુમાં ક્યારેય કુદરતી આપત્તિ નથી આવી તો બીજું કે અમારા ઢસા માન્યતા અમારે છે અમે અમારા ગઢડાથી સાંભળ્યું છે વૃદ્ધદાદા ઉપાયથી કે અમારા ઢસાની સોકડી ઉપર હજી સુધીમાં ક્યારેય ખૂન નથી થયું એ આ દાદાનો પ્રતાપ છે અને દાદા એટલે અમારા ઢસાના ગામ ધણી બુધગર બાપુ એનો તરવેડો હોય અને એનો કંઈક કાર્યક્રમ હોય તો એને પણ 1 પૈસો નહીં રહેતા ખોડિયારમાંની લાપસી અમારે દર વર્ષે પાસમની થાય છે અત્યારે હમણાં અષાઢ સુદ પાસમ આવશે ને ત્યારે સમસ્ત ગામ તરફથી આવશે એક વ્યક્તિ તરફથી નહીં પણ નાનામાં નાનો હોય અને 18 વર્ષનું હોય તો ત્યાંનો કાંઈ કાર્યક્રમ હોય તો એના પૈસા નહીં ઢોરાવાળી ખોડિયાર છે એવા સ્થાનિક દેરડી જાનબાઈમાનું મંદિર છે રાજકોટ રોડ ઉપર જતા પહેલું ગામ આવે છે દેરડી જાનબાઈમાની ત્યાં પણ વર્ષનો અમે 1 પ્રોગ્રામ કરીએ છીએ ત્યાં પણ અમે 1 પૈસો નીકળી હતા એટલે એ અમે ક્યારેય પૈસા નીકળી હતા આપ કળાના કસબી છો અને આપના હૃદયમાં લોક સેવા પણ વહે છે અને આપ અત્યારે જે ચાની કેટલી ચલાવો છો ચાની કેબિન ચલાવો છો ત્યારે આપ ભવિષ્યમાં શું કરવા ઈચ્છો છો શું સપનું છે આપનું બસ હવે ભવિષ્યમાં તો 50-51 વર્ષ તો થઈ ગયા છે એટલે ધીરે ધીરે આમને છે એમને કાઢી નાખીએ
નાના મોટા પ્રોગ્રામ સાઈડમાં કરીએ છીએ અને લોકોનો પ્રેમ મળે છે અને બસ. અને એક સંતાનમાં એક દીકરો છે, એ પણ સારી પોસ્ટ ઉપર છે, એટલે બીજો કોઈ વાંધો નથી. તો આ હતા કમલેશભાઈ ગઢવી, જેઓ પોતાની ચાની કેબિન છે તે ચલાવે છે અને અહીં જે આવતા લોકો છે તેને 5 રૂપિયામાં આજે પણ ચા પાય છે અને સાથે સાથે તે લોક સાહિત્ય છે, લોક સંગીત છે, તેની જે સરવાણી છે તેમના મુખમાંથી સતત વહેતી રહે છે. તો આ હતા જે કમલેશભાઈ ગઢવી જે છે તેમના હૃદયમાં જે લોક સેવા છે તેની પણ સરવાણી નિત્ય વહેતી રહે છે. તો અત્યારે તો બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.